વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા પર રવિવારે બપોરે 1 વાગ્યાના સુમારે 4 મહિલાઓ અર્ધનગ્ન હાલતમાં ભાગી રહી હતી. બાદમાં જાણવા મળ્યું કે મહિલાઓ લોન્ડ્રીની દુકાનમાંથી 25,000 રૂપિયા ચોરી કરીને ભાગી રહી છે અને લોકોના મારથી બચવા માટે મહિલાઓ જાતે જ જાહેર રોડ પર અર્ધનગ્ન હાલતમાં ફરી રહી હતી. સમગ્ર મામલે પોલીસે મહિલાઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના કારેલીબાગ અંબાલાલ પાર્ક 4 રસ્તા પાસે આવેલા જય રણછોડ ફ્લેટમાં અલ્તાફ શેખની ઇંગ્લેન્ડ નામની લોન્ડ્રી છે. રવિવારે બપોરે અલ્તાફભાઈ ઘરે ટિફિન લેવા ગયા હતા. દુકાનમાં ઇકબાલ અંદરના ભાગે કામ કરતા હતા. 1 વાગ્યે 2 મહિલાઓ દુકાનમાં અંદર આવી હતી અને તે ઇકબાલને ઘેરી લીધો હતો. કાઉન્ટર પાસે 2 મહિલા ઊભી હતી. ઇકબાલ કંઈ સમજે તે પહેલાં જ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. મહિલાઓ જતાં ઇકબાલને જાણ થઈ હતી કે દુકાનના ગલ્લામાંથી રૂપિયા લઈને જતી રહી છે, જેથી ઇકબાલ તેઓની પાછળ બૂમો પાડતો ભાગ્યો હતો. બૂમો સાંભળતા લોકોએ મહિલાઓને પકડી પાણીની ટાંકી 4 રસ્તા પાસે માર માર્યો હતો, જેને પગલે મહિલાઓએ રસ્તા પર જ કપડાં ઉતાર્યા હતા. પોલીસ મહિલાઓને પોલીસ મથકે લઈ આવી હતી, જ્યારે અલ્તાફભાઈ અને ઇકબાલભાઈ પોલીસ મથકે પહોંચ્યા હતા અને મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી પન્ના મોમૈયાના જણાવ્યા અનુસાર મહિલાઓ મારના ડરથી જાતે અર્ધનગ્ન થઈ ગઈ હતી. ઇકબાલે કહ્યું કે 4 મહિલાઓ ગલ્લામાંથી 25,000 રૂપિયા લઈને ભાગી હતી. ઘેરાઈ જતા રોડ પર રૂપિયા પડી જતા 9,300 રૂપિયા પાછા મળ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે એમાં એક જયરણછોડ કોમ્પ્લેક્સ છે, એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયક્લીનર્સ નામની ડ્રાયક્લીનની દુકાન છે. એ દુકાન ઉપર આશરે આજે બપોરે 12:30 વાગે 4 મહિલાઓ દુકાનની અંદર જાય છે. દુકાનમાં દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયેલા હતા અને એનો જે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઇસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન 2 મહિલાઓ એ જે ઇસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઊભી રહી ગઈ અને 2 મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીકને ગલ્લો ન દેખાય એવી રીતે 2 મહિલાઓ એને આડશ કરીને ઊભેલી હતી. એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો, ત્યારે આ 4 મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના 25,000 રૂપિયા લઈને જતી રહી છે. એટલે તાત્કાલિક એ એની પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવવા ચોરી કરીને લઈ ગયેલી છે. એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે. અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં 12:50 કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ. હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફીકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે. મહિલાઓની પૂછપરછ ચાલુ છે, એ લોકો અલગ અલગ નામ બોલે છે. એટલે હવે અમે લોકો એને કાઉન્સિલિંગ કરીને પીબીએસસીની મહિલાઓને બોલાવી છે અને 181ની મહિલાની રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમને પૂછપરછ કરી રહ્યા છીએ. અમે એ મહિલાઓ જે છે એ હાલમાં તો પોતે એવું કહે છે કે વડોદરામાં જ રહે છે, પણ અમે લોકો વેરીફાઈ કરી રહ્યા છીએ અને એ જે એડ્રેસ બતાવે છે ત્યાં પણ અમે જઈને વેરીફાઈ કરીશું. અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં મહિલાઓ એવું કીધું કે અમને કોઈ અમારી જોડે કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું હતું અને અમને મારથી બચવા માટે થઈને એમણે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે. પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું હતી કહી શકીશું. એમણે રોડ ઉપર પૈસા ફેંકી દીધા હતા, એમાંથી અમારી ફરિયાદ એટલે ધોબીના કહેવા મુજબ એને રોડ ઉપરથી 9,300 રૂપિયા પરત મળી ગયેલા છે અને બીજા પૈસા એને ત્યાં રોડ ઉપર જ પડ્યા છે. એટલે હાલમાં જઈને એને મળશે કદાચ. હાલમાં અમારી તપાસ ચાલુ છે દિશામાં. હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે અમે રેસ્ક્યુ કરીને આવ્યા છીએ ત્યારે અમને કાઉન્સિલિંગની જરૂર છે. એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે, પણ એમણે જો ચોરી કરી છે કે નહીં એની પણ અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે. ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું. હાલમાં મેડિકલમાં પણ લઈ જઈએ છીએ. 4 મહિલાઓ છે. બેનો અત્યાર સુધીમાં અમે જેની પૂછપરછ કરી એમાં અલગ અલગ નામ કીધા છે, દરેક અધિકારીને અલગ અલગ નામ આપ્યા છે. એટલે અમે ઇગુજકોપમાં સર્ચ નથી કરી શકતા, પરંતુ અમે જ્યાં જ્યાં જાણીતું હતું ત્યાં અમે લોકોએ અમદાવાદ છે બધી જગ્યાએ એમના ફોટા મોકલીને વેરીફાઈ કરાવ્યું અને ત્યાંથી અમને હજી કંઈ ઠોસ કંઈ બાતમી મળતી નથી કે શું છે, પણ અમે તપાસ ચાલુ છે ને આખા ગુજરાતમાં જ અમે આ સર્ચ કરાવીશું કે એમનું અસલ કંઈ વિરા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે નહીં અને એમની આઈડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે.
અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બે સપોર્ટ સેન્ટરના છે, મહિલા છે જેમણે સરકારી નિમણૂક કરી છે, એમને કાઉન્સિલિંગ માટે નિમણૂક કર્યા છે, એમને પણ બોલાવ્યા છે અને 181ના મહિલા કાઉન્સિલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સિલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, વડોદરા.